ધોરણ અગિયાર સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપનું સ્વાગત છે આ લેક્ચરની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક નિયમિત પ્રવેગી ગતિના અથવા તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો જોવાના છે ત્રણ સમીકરણ છે ધોરણ નવની અંદર તમે ત્રણેય સમીકરણો ભણી ગયા છે જસ્ટ એક વખત કહી દઉં એક સમીકરણ આવતું વી બરાબર વી ઝીરો પ્લસ એટી બીજું આવતું વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એ એક્સ અને ત્રીજું આવતું એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર આ ત્રણ સમીકરણો આવતા હતા પરંતુ એ ત્રણેય સમીકરણો આપણે અહીંયા આલેખની રીતથી મેળવવાના છે માટે નિયમિત પ્રવેગી ગતિના એમ કે કણ પ્રવેગી ગતિ કરે છે પરંતુ એનો પ્રવેગ અચળ છે નિયમિત છે એટલે કે ત્રણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તેનો પ્રવેગ સમય સાથે બદલાય પરંતુ ત્રણ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર જ રહી નિયમિત રહી છે અચળ રહે છે ધારો કે કોઈ કણનો વેગ પણ વેગ લઈશું મીટર પ્રતિ સેકન્ડ વિરુદ્ધ ટી અને સમય લઈશું સેકન્ડ વેગ વિરુદ્ધ સમયનો આલેખ દર્શાવ્યો છે અને નિયમિત પ્રવેગી છે એટલે ઢાળ કંઈક આ રીતને એનો મળશે હા શૂન્ય સમયે કણનો વેગ વી ઝીરો છે યાની કે કણનો પ્રારંભિક વેગ કેટલો છે વી ઝીરો અને ટી સમયે ટી સમયે એ કણનો વેગ છે વી જેટલો છે તો કણનો સરેરાશ પ્રવેગ કેટલો તો કે તમને ખબર છે સરેરાશ પ્રવેગ એટલે વી વિરુદ્ધ ટી ના આ ઢાળ યાદ છે ને હવે આલેખો તો કે વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે પ્રવેગ તો કે એ બરાબર શું થાય ડેલ્ટા અપોન શું થાય ડેલ્ટાથી એની કે પ્રવેગ એ કહું ડેલ્ટા વી યાની કે આ અંતર થયું આ લેખનું ઢાળ એટલે આંતર થયું ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ આવી રીતના થયું ડેલ્ટા વી એટલે કે વી માઇનસ વી ઝીરો કારણ કે આ જે અંતર છે એ કેટલું છે તો કે વી કારણ કે વી એટલે એનો મતલબ અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું છે વી અને અહીંથી અહીંયા સુધીનું કેટલું છે વી ઝીરો છે તો આ અંતર કેટલું થાય તો કે v માંથી વી ઝીરો બાદ કરી એટલે વી માઇનસ વી ઝીરો અને આ અંતર કેટલું થાય ટી માઇનસ ઝીરો એટલે કેટલું થાય ટી ડેલ્ટા વી એટલે વી અંતિમ માઇનસ વી ઝીરો પણ શું થશે ટી માઇનસ ઝીરો એની પ્રવેગ એ બરાબર વી માઇનસ વી ઝીરો પણ શું થાય ટી યાની વી માઇનસ વી ઝીરો ટીને જવા દઉં તો શું થાય યાની કે હું વીને કરતા બનાવું વીને તો વી બરાબર શું થાય વી ઝીરો પ્લસ એટી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ યાદ રાખી જ લેવાનું છે કે અંતિમ વેગ વી બરાબર વી ઝીરો પ્લસ શું થાય આની ઉપર હું એક્ઝામ્પલ્સ કરાવું હમણાં પરંતુ અચળ પ્રવેગી ગતિનું પહેલું સમીકરણ છે ઓકે હવે અચળ પ્રવેગી ગતિનું બીજું સમીકરણ મેળવવું પરંતુ એમાં પેલા કેમ આપણે ઢાળ લીધો હવે એનું ક્ષેત્રફળ લઈએ તો કે વી વિરુદ્ધ ટી વેગ વિરુદ્ધ સમય ના આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ અંતર આપે આ વસ્તુ આપણે કીધી હતી એની કે વી વિરુદ્ધ ટીનો આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ તો એના વડે આટલું ક્ષેત્રફળ ઘેરાય તો આનું જે ક્ષેત્રફળ છે એ અંતર આપશે એક્સ કહીશું તો કે આનું ક્ષેત્રફળ કેટલું તો કે આ કાટકોણ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ એ વન આના એક લંબચોરસ છે એનું ક્ષેત્રફળ એ ટુ કે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એ વન પ્લસ લંબચોરસનું ક્ષેત્રફળ એ ટુ હું લખતો નથી લખવું હોય તો લખશું ત્રિકોણ અને સપોઝ કે ઓ કહું એ કહું બી કહું સી કહું ને ડી કહું તો કે ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ ક્ષેત્રફળ એવું લખી શકું તો એ વન એટલે ક્ષેત્રફળ ખબર છે એકના છેદમાં બે પાયો તો કે પાયો શું છે એસી છે અને પાયાનું અંતર શું છે ટી ગુણાકારમાં વેધ અવેદ શું છે વી માઇનસ વીઝ પ્લસ લંબચોરસ ઓ એ સીડી નું ક્ષેત્રફળ તો કે લંબચોરસ નું ક્ષેત્રફળ શું થાય લંબાઈ ગુણા પોહળાય સપોઝ કે આ લંબાઈ છે ટી ગુણાકારમાં પોહળાયહોળાય છે વી ઝીરો એની એક્સ બરાબર વન હાફ ટી ટુ વી માઇનસ વી ઝીરો પ્લસ વી ઝીરો શું થાય ટી રેડી પરંતુ સમીકરણ એક પરથી જોજો સમીકરણ એક પરથી હું વીઝીરો ના સડાવવા દઉં એટલે વી માઇનસ વી ઝીરો ને શું કહી શકું એ ટી કહું રેડી તો એક્સ બરાબર વન હાફ ટી સમીકરણ એક પરથી સમીકરણ એક પરથી વી માઇનસ વીઝીરો બરાબર શું ઇન્ટુ ટી લખું પ્લસ શું છે વીઝીરો ટી એક્સ બરાબર વન હાફ એ સ્ક્વેર પ્લસ શું થાય વીઝીરો ટી બાજુ બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર એક્સ બરાબર વીઝીરો ટી પ્લસ શું થાય પ્રારંભિક સ્થાન ઝીરો છે એક્સ બરાબર શું થશે વી ઝીરો ટી પ્લસ વન હાફ એટ ઇ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર એટલે તો આ બીજું છે ત્રીજું સમીકરણ મેળવવા માટે વેગ તો કે સરેરાશ વેગ હું વી એટલે v0 પ્રારંભિક અંતિમ ડિવાઇડેડ બાય ટુ નહીં સરેરાશ વેગ કહેવાય અથવા ડેલ્ટા એક્સપોન્ટી નહીં સરેરાશ વેગ કહેવાય યાની કે વી પ્લસ વી ઝીરો બાય ટુ ઇઝ ઇક્વલ ટુ સરેરાશ વેગ વી ઝીરો પ્લસ વી બાય ટુ બરાબર ડેલ્ટા એક્સ અંતિમ માઇનસ પ્રારંભિક પણ એક્ઝીરો શું લીધા આપણે ઝીરો अपोन टी थी यानी कि एक्स ने करता बनाव जो जो एक्स ने करता बनाव तो एक्स बराबर वी प्लस वी जीरो बीटू शू टी परंतु समीकरण एक पर हू टी ने करता बना तो वी v वी जीरो अपोन शू एक्स बराबर वी प्लस वी जीरो बह અને ટી બરાબર શું થાય વી માઇનસ વી ઝીરો એની એક્સ બરાબર આ જો એક્સ પ્લસ વાય એક્સ માઇનસ વાય એટલે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર થયા તોને શું કહું વી સ્ક્વેર માઇનસ વી ઝીરો શું થાય ટુ એની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ત્રીજું સમીકરણ સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર શું થશે ટુ એક્સ તો અચળ પ્રવેગી ગતિના ત્રણેય સમીકરણો મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને યાદ રાખી જ લેવાના છે ત્રણેય સમીકરણો મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે પેલું કયું તો કે વી બરાબર વી ઝીરો પ્લસ એટી બીજું કયું એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન હાફ એટી સ્ક્વેર અને ત્રીજું કયું વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર શું સાઈડ ટુ એક્સ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નોટ ડાઉન કરી નાખજો આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણો જોઈએ એની ઉપરથી એક એમસીક્યુ જોઈએ કે એક કણ દસ મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી ગતિની શરૂઆત કરી બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે તો ચાર સેકન્ડ બાદ એમનો વેગ કેટલો તો પહેલી વસ્તુ તમારા માઇન્ડમાં ત્રણેય અચળ પ્રવેગી ગતિના સમીકરણો હોવા જોઈએ એક વી બરાબર વી ઝીરો પ્લસ એટી એક વી સ્કવેર માઇનસ વીઝીરો સ્કવેર બરાબર ટુ એક્સ એ પાંચ પાંચ દસ દસ વાર લખી નાખવાનું મેમરાઈઝ કરી જ નાખવાનું ઝીરો ટી પ્લસ વન આપી દેશે તો તમે જો આપણે મેળવવાનું શું છે વેગ અંતિમ વેગ તો ત્રણેય સૂત્રમાં જોવાના અંતિમ વેગ ક્યાં આવે તો કે અહીંયા આવશે અહીંયા આવશે આમાં અંતિમ વેગ ક્યાંય આવતો નથી વી ઝીરો પ્રારંભિક વેગ છે વી અંતિમ વેગ છે એ પ્રવેગ છે એક્સ અંતર છે ઓકે તો વી અંતિમ વેગ આ બેમાં આવે તો આનો યુઝ કરો કે આનો તો જો આપ્યું શું કે એક કણ દસ મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગ વેગથી એટલે જે આપ્યું છે ને નોટ ડાઉન કરવાનો યાની પ્રારંભિક વેગ વી ઝીરો કેટલા દસ મીટર પ્રતિ સેકન્ડ અને બે મીટર પ્રતિ સેકન્ડ સ્કવેરના અચળ પ્રવેક છે એટલે એ કેટલા બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર અને ચાર સેકન્ડ બાદ એટલે કેટલા સેકન્ડ તો જો આનો યુઝ કરવા જાવ તો મને તે અંતરની જરૂર પડશે આમાં ક્યાંય અંતર નથી આપ્યું તો આ સૂત્રનો યુઝ કરવો પડે તો શું છે વી બરાબર વી ઝીરો પ્લસ એ તો વી ઇઝ ઇક્વલ ટુ વીઝીરો વી ઝીરો કેટલા દસ મીટર પ્રતિ સેકન્ડ પ્લસ પ્રવેગ એ કેટલો તો કે બે સમય કેટલો ચાર તો કે દસ પ્લસ ચાર દુ આઠ યાની અઢાર મીટર પ્રતિ સેકન્ડ એ અંતનો અંતિમ વેગ હશે મરાઈ ગયો જવાબ તો આની ઉપરથી હોમવર્ક લખો એક કણ પ્રારંભિક સ્થિતિમાંથી જ્યારે શબ્દ આપે પ્રારંભિક સ્થિતિમાંથી એટલે પ્રારંભિક વેગ ઝીરો લઈ લેવો વીસ મીટર પ્રતિ સેકન્ડના વેગથી સોરી એક કણ પ્રારંભિક સ્થિતિમાંથી દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે તો પાંચ સેકન્ડ બાદ એમનો વેગ કેટલો હશે તો આ હોમવર્ક તમારે કરવાનું છે અને દરેક વિદ્યાર્થીઓએ પોતાનું હોમવર્ક અને ડેઈલી ટેસ્ટ ગૂગલ ક્લાસરૂમની અંદર તમારે સબમિટ કરી દેવાની થશે લગભગ દરેક વિદ્યાર્થીઓએ મેં લિંક મોકલી હતી ગૂગલ ક્લાસરૂમની અને ક્લાસ કોડ એનાથી તમે ક્લાસરૂમની અંદર જોઈન્ટ થઈ જશો એની અંદર તમને તમામ પ્રકારના વિડીયો લેક્ચર્સ તમામ પ્રકારનું મટીરિયલ ટેસ્ટ બધું એની અંદર જ મળી રહેશે અને તમારે તમારી ટેસ્ટ પણ એની અંદર જ અપલોડ કરી દેવાની કઈ રીતના અપલોડ કરવી કઈ રીતના ઇન્સ્ટોલ કરવું એના માટે તમે આ વિડિયો જોઈ લેવું ઓકે દરેક વિદ્યાર્થીઓને ગૂગલ ક્લાસરૂમ એપ્લિકેશન ફરજિયાત ઇન્સ્ટોલ કરી નાખવાની છે કારણ કે તમને વિડીયો લેક્ચરની લિંક આ ઉપરાંત મટિરિયલની લિંક ગૂગલ ક્લાસરૂમની અંદર જ આપવામાં આવશે જોકે હાલ પૂરતી આપણે વોટ્સઅપમાં પણ મોકલશું પરંતુ બધા વિદ્યાર્થીઓની અંદર જોઈન થઈ જશે પછી આપણે ગૂગલ ક્લાસરૂમની અંદર જ બધી વસ્તુઓ મૂકશું પહેલાં તો તમને મેં જે ડિસ્ક્રિપ્શન બે બોક્સની અંદર જે લિંક આપી છે ગૂગલ ક્લાસરૂમની એ બધા ઇન્સ્ટોલ કરવાની છે ઇન્સ્ટોલ કરશું એટલે તમારા મોબાઈલની અંદર આ રીતનું સિગ્નલ ક્લાસરૂમ કરીને લોગો આવી જશે એને ઓપન કરશું તો ત્યારબાદ ત્યાં પ્લસ નિશાની ઉપર ક્લિક કરશું એમાં તમારે જોઈન્ટ ક્લાસ કરવાનું છે હવે જોઈન્ટ ક્લાસ કરશો એટલે તમને ક્લાસ કોડ પૂછશે હવે ક્લાસ કોડ અગિયાર સાયન્સવાળા માટે એન ઝેડ વી ફોર સેવન અને નાઇન છે અને જોઈન ઉપર ક્લિક કરશ સોરી અહીંયા ક્યુ છે ના નથી ક્યુ છે ઓકે એટલે તમને ક્લાસ કોડ નાખવાનું પૂછશે તો અગિયાર સાયન્સના વિદ્યાર્થીઓ એની અંદર એન ઝેડ ઝેડ વી ફોર સેવન ક્યુ અને જોઈન્ટ ઉપર ક્લિક કરશે એટલે તમે ક્લાસરૂમની અંદર એડ થઈ જઈશું એક ઇલેવન સાયન્સ એની અંદર તમને મોકલેલા તમામ લેક્ચર્સ પહેલાંના અંદર હશે જ એટલે તમામ વિડીયો લેક્ચર્સ કે કોઈપણ મટીરિયલ તમને ક્લાસરૂમની અંદર જ આપવામાં આવશે અને હોમવર્કની અંદર તમને ક્લાસવર્ક આપવામાં આવશે એટલે તમે ક્લાસવર્ક ઉપર ક્લિક કરશો એટલે તમને જે ટેસ્ટ હશે જે દિવસની કે જે હોમવર્ક હશે એની ઉપર આવી જશે દાખલા તરીકે છવ્વીસ આઠ બે હજાર વીસની વિજ્ઞાન ડેલી ટેસ્ટ ની ઉપર ક્લિક કરશું એટલે તમે યોર વર્ક જોઈશું અને તમારું જે હોમ ટેસ્ટ છે એમાં એડ અટેચમેન્ટમાં જઈશું અને ત્યારબાદ એડ અટેચમેન્ટમાં જઈ અને તમારી ફાઇલ કે તમારી જે ટેસ્ટ છે એ કયા ફોલ્ડરમાં છે જે જગ્યાએ તમારી પડી હોય જે ફોલ્ડરની અંદર એ ફોલ્ડરમાંથી તમારે એની અંદર ક્લિક કરશું એટલે આખે આખી અપલોડ થઈ જશે અંત માર્કેશ ડન કરીશ એટલે તમારી ટેસ્ટ એની અંદર આવી જશે તો આવી રીતના મને ખબર પડી જશે કે કેટલા વિદ્યાર્થીઓ એની ટેસ્ટ મોકલી છે કેટલા વિદ્યાર્થીઓએ ટેસ્ટ નથી મોકલી અને દરેક વસ્તુ મને દરેક સ્ટુડન્ટ્સનું ખબર પડશે અને જો શક્ય હોય તો ઇમેલ આઈડી તમારા નામનું અને એની અંદર તમારા નામનું એકાઉન્ટ બનાવી નાખશો એટલે ખબર પડે કે આ વિદ્યાર્થીએ મોકલી છે કયા વિદ્યાર્થીએ નથી મોકલી રેડી તો આ રીતે ગૂગલ ક્લાસરૂમ હવે દાખલા તરીકે બીજો ક્લાસ એડ કરવો હોય તો તમે બીજા ક્લાસને પણ એડ કરી શકો છો એમાં જોઈન જઈ દાખલા તરીકે આ તમારે નથી અગિયાર સાઈન્સવાળા માટે અલગ છે બાર વાળા માટે અલગ ક્લાસ કોડ છે ટીઆઈ ડબલ એ ટુ સેવન સેવન તો એ કરશો એટલે ટ્વેલ્થ સાયન્સવાળા એ ક્લાસમાં જોઈન થઈ જશે તો એની અંદર દરે તમામ વસ્તુ ત્યાં આવી જશે નીટની હેન્ડબુક છે નીટ બાયોલોજીની જે ત્યારબાદ ડેલી ટેસ્ટ છે આ ઉપરાંત આજનો લેક્ચર્સ હોય એ લેક્ચર્સ એ આવી જશે અને એની ઉપર ક્લિક કરશો એટલે તે લેક્ચર્સ ત્યાં ઓપન થઈ જશે તો આ રીતે બધાય ગૂગલ ક્લાસરૂમ એપ્લિકેશન બધાય ફરજિયાત પણ ઇન્સ્ટોલ કરી નાખવાની છે એટલે સીધે સીધો તમને ત્યાં લેક્ચર્સ ત્યાં જ ઓપન થઈ જશે એટલે ઘણી વખત વોટ્સઅપની અંદર તમે બધી વસ્તુ ડિલીટ કરી નાખતા હોય કે ક્યાં વસ્તુ કઈ પડી એ તમને ન ખબર હોય તો તમને અહીંયા આખે આખું ગૂગલ ક્લાસરૂમની અંદર સિસ્ટમેટિકલી તમને બધી વસ્તુ મળી જશે હવે આપણા નવા ટોપિક ઉપર આવીએ સ્ટોપિંગ ડિસ્ટન્સ અને સ્ટોપિંગ ટાઈમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે નેટ અને જે ડબલ ઈની અંદર આને લગતા એમસીક્યુ આવવાની પૂરી શક્યતાઓ છે જો જોકે ટેક્સ્ટબુકની અંદર આને એટલું બધું મહત્વ નથી આપ્યું આપણે એને વધારે પડતું મહત્ત્વ આપશું ઓકે પહેલાં તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું તો કે ધારો કે તમે કાર લઈને મને ડ્રોઈંગ એટલું બધું સારું નથી સમજી જઈશું આ કાર છે કાર લઈને જઈ રહ્યા છો પરંતુ કાર જતી હતી અને તમે રેડ સિગ્નલ જોયું રેડ સિગ્નલનો મતલબ એવો થયો કે બ્રેક મીન્સ રોકો ગાડી અહીંયા યાની કે તમે અહીંયા કંઈક બ્રેક મારી જ્યારે તમે બ્રેક મારો ત્યારે હજી મારી નથી એની પહેલાં વી ઝીરો છે એટલે કે નો બ્રેક વેગ પ્રારંભિક વેગ વી ઝીરો જેટલો છે એની હવે બ્રેક મારી એનો મતલબ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો એની હવે વેગમાં શું થતો જશે ઘટાડો થતો જશે અને ઘટાડો થતાં 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 એ અહીંયા પહોંચી અને રોકાઈ ગઈ સ્ટોપ થઈ ગઈ પરંતુ અહીંયા બ્રેક મારી એ જેટલા પ્રતિપ્રવેગથી યાની કે અહીંયા પ્રતિપ્રવેગ એનો કેટલો છે એ જેટલો અને બ્રેક મારો ત્યારે હંમેશા પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય અને એ કાર રોકાઈ ગઈ યારી કે હવેનો અંતિમ વેગ કેવો થયો ઝીરો તો ત્યાં સુધીમાં એને કંઈક અંતર કાપ્યું હોય એ જે અંતર કાપ્યું હોય ને એને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ સમજાઈ ગયું સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું એટલે કે કોઈ વાહનને કે કોઈ કોણ ને બ્રેક મારતા પ્રતિપ્રવેગ ઉત્પન્ન થતા એ કણ રોકાઈ જાય એ કાર રોકાઈ જાય ત્યાં સુધીમાં જે અંતર કાપે ને કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય તો કે સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવવાનું છે અને એ અચળ પ્રવેગી ગતિના સમીકરણ આપણી પાસે ત્રણ અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે અને ત્રણે ત્રણ આવડવા જોઈએ વી બરાબર વી ઝીરો પ્લસ એટી બીજું વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એક્સ ને ત્રીજું એક્સ બરાબર વી ઝીરો ટી પ્લસ વન હા પેટિસ્કો તો યુઝ જ નહીં થાય કારણ કે આપણે કંઈ સમયની વાત જ નથી કરી સ્ટોપિંગ ડિસ્ટન્સ જ છે સમયની વાત જ નથી થઈ એનો મતલબ કે મારે બીજાનો યુઝ કરવો પડશે એની અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી तो त्वरण प्रवेग गतिना समीकरण पर थी v2 - v02 = 2ax थे v2 એટલે અંતિમ વેગ 0 v0 એટલે પ્રારંભિક વેગ એટલે v02 = 2 a એટલે પ્રવેગ પણ પ્રતિપ્રવેગ છે એટલે -a સમજા સા માટે માઈનસ કારણ કે અહીંયા હંમેશા પ્રતિપ્રવેગ કારણ કે બ્રેક મારું તો પ્રતિપ્રવેગ જ ઉત્પન્ન થાય *x પરંતુ અહીંથી અહીંયા સુધી પહોંચે ત્યાં સુધી અંતર કેટલું કઈ પૂડિસ છે આ માઈનસ આ માઇનસ બાર ઉડી જાય એટલે ઓછો ઓછે વત્તા હું ડીએસને કરતાં બનાવું તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર વી ઝીરો સ્ક્વેરો પોઈન્ટ ટુ એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર કે સ્ટોપિંગ ડિસ્ટન્સ ડીએસ બરાબર શું થાય વી ઝીરો સ્ક્વેરો પોઈન્ટ ટુ એ યાની કે હું એમસી ક એમ પૂછું કે એક કાર પાંચ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે છે અને અચાનક બ્રેક મારે ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રતિ પ્રવેગ ઉત્પન્ન કરે છે તો એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું યાની મેં તમને શું કીધું કે પાંચ મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરે અને ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરનો પ્રવેગ ઉત્પન્ન કરે તો એનું સ્ટોપિંગ ડિસ્ટન્સ બરાબર શું થાય તો કે વીસ ઝીરો સ્ક્વેર ઓપન શું થાય ટુ એ પાંચનો વર્ગ શું થયો પચીસ અને ચાર દુઃખ કેટલા આઠ તો પચીસના છેદમાં આઠ મીટર એ અંતર કાપશે રેડી અને હંમેશા સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પ્રારંભિક વેગના વર્ગના સંપ્રમણમાં એ મસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ઓકે હવે જોઈએ સ્ટોપિંગ ટાઈમ યાની કે રોકાઈણી કાર રોકાઈણી તો રોકાઈણી ત્યાં સુધી મેં કંઈક સમય લીધો ને અહીંથી અહીંયા પહોંચવા માટે કંઈક સમય લીધો નહીં જે સમય લીધો ને કે કહેવાય સ્ટોપિંગ ટાઈમ તો કે હવે સમયનું સૂત્ર મેળવું તો હું પહેલાંનો યુઝ કરું વી બરાબર વી ઝીરો પ્લસ એટી અંતિમ વેગ કેવો ઝીરો વી ઝીરો પ્લસ પ્રવેગ પ્રતિ પ્રવેગ છે એટલે માઇનસ એટી અને આ સાઈડ જવા દઉં એટી અને સ્ટોપિંગ ટાઈમ એટલે ટી એસ લખું ઇઝ ઇક્વલ ટુ શું થાય વી ઝીરો એની સ્ટોપિંગ ટાઈમ ટી એસ બરાબર શું થાય વી ઝીરો એ એની કે આ જ કિસ્સાની અંદર એનો સ્ટોપિંગ ટાઈમ કેટલો થશે પાંચના છેદમાં ચાર થશે તો આ સ્ટોપિંગ ડિસ્ટન્સ અને સ્ટોપિંગ ટાઈમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે નોટ ડાઉન કરી નાખજો ઓકે હવે આપણે નવા ટોપિક ઉપર આવીએ એને સેકન્ડમાં કાપેલું અંતર એન એટલે કોઈ પણ હોય બે ત્રણ ચાર પાંચ છ સાત આઠનો કોઈ એન સેકન્ડમાં કાપેલ અંતર અને એનમી સેકન્ડમાં કાપેલ અંતર તો તમે કહીશો આમાં હું ફરક હું આ એન સેકન્ડ છે ને આ એનમી સેકન્ડ છે હરખું જ થાય ને હમ બને હરખું જ થાય ને નહીં બંને હરખું ન થાય જો કઈ રીતે એક એક્ઝામ્પલ એમ છે કે કણ પાંચ મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી અને બે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે તો પેલું પાંચ સેકન્ડમાં કાપેલું અંતર મેળવું અને બીજું પાંચમી સેકન્ડમાં કાપેલ અંતર મેળવું જો બેરખું છે નથી જો નથી હરકું નથી આ પાંચ સેકન્ડમાં એની ઝીરોથી એક એકથી બે બેથી ત્રણ ત્રણથી ચાર ચારથી પાંચ એ સ્ટાર્ટિંગથી લઈને પાંચ સેકન્ડની અંદર કાપેલું અંતર જ્યારે આ જે છે એ પાંચમી સેકન્ડ એને આ ઝીરો સેકન્ડે છે અહીંયા પહેલી સેકન્ડે કણ પહોંચ્યો અહીંયા બીજી સેકન્ડ અહીંયા ત્રીજી સેકન્ડ અહીંયા ચોથી સેકન્ડ અહીંયા પાંચમી યાની કે અહીંથી અહીંયા સુધી છે એ પાંચ સેકન્ડમાં પણ પાંચમી સેકન્ડ ક્યાં થઈ જો પાંચમી સેકન્ડ ક્યાં થઈ આ પેલી બીજી ત્રીજી ચોથી પાંચમી તો હવે અહીંયા જે છે પાંચથી છ સુધી પહોંચે છે સોરી ચારથી પાંચ કારણ કે આ પેલી આ બીજી આ ત્રીજી આ ચોથી અને આ પાંચમી આ જે છે આટલું ચોથી પાંચમી એ છે એ પાંચમી સેકન્ડમાં સમજાઈ ગયું મેઇન ડિફરન્સ શું પાંચ સેકન્ડમાં અને પાંચમી સેકન્ડમાં અને ઘણા બધાના આવા પ્રોબ્લેમ્સ આવશે તો કન્ફ્યુઝન્સ ક્લિયર કરો કે પાંચ સેકન્ડમાં એટલે કે ઝીરોથી શરૂ કરીને પાંચ સેકન્ડ સુધી જ્યારે પાંચમી સેકન્ડ એટલે ચારથી પાંચ સુધીનું તો કે પાંચ સેકન્ડમાં અંતર મેળવવા માટે તમને અચળ પ્રયોગી ગતિના ત્રણેય સમીકરણો યાદ હોવા જોઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક તો વી બરાબર વી ઝીરો પ્લસ એટલે આનો યુઝ આવશે નહીં આવે કારણ કે આમાં એક્સ જ નથી વી સ્ક્વેર માઇનસ વી ઝીરો સ્ક્વેર બરાબર ટુ એક્સ આનો યુઝ આવશે આમાં એક્સ છે તો તમે કહીશું આ પ્રારંભિક વેગ છે પાંચ મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી એટલે વી ઝીરો કેટલા પાંચ મીટર પ્રતિ સેકન્ડ જ્યારે આના એમ સીક્યુ આવે ને સુરેખ પથ પર ગતિના એટલે પેલા જે આપ્યું છે ને નોંધ કરી લેવાની એટલે પાંચ મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી અને બે મીટર પ્રતિ સેકન્ડ સ્કવેરના અચળ પ્રવેગથી એક કેટલા બે મીટર પ્રતિ સેકન્ડ સ્કવેર તો પાંચ સેકન્ડમાં એટલે ટી કેટલા લેવાના પાંચ સેકન્ડમાં તો અહીંયા કંઈ અંતિમ વેગ છે જ નહીં તો આનો યુઝ નહીં આવે એક્સ બરાબર શું આવશે વીઝીરો ટી પ્લસ વન હાફ એ ટી તો કે અહીંયા જો વી ઝીરો છે હા પાંચ ટી પાંચ પ્લસ વન હાફ એ બે અને ટી સ્ક્વેર પાંચનો વર્ગ કેટલો પચીસ બે બે ગયા પાંચ પચું પચું વત્તા પચીસ પચીસ ને પચીસ કેટલા પચાસ એની અંતર કેટલું છે પચાસ મીટર છે યાની કે અહીંથી અહીંયા સુધીમાં એ પચાસ મીટરનું અંતર કાપે પણ પાંચમી સેકન્ડમાં કેટલું કાપે તો અહીંયા શું કરવાનું તો બસ એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ તો આવડતું હતું પાંચ સેકન્ડ પણ પાંચમી સેકન્ડમાં એનમી સેકન્ડમાં કેટલું અંતર કાપે એ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તો કે એનમી સેકન્ડમાં કાપેલું અંતર મેળવવા માટેનું સૂત્ર આપણે મેળવવાનું છે તો કે એનમી સેકન્ડ એટલે હું જોજો ઇન્ટરેસ્ટિંગ ફરીથી કે જેમ પાંચમી સેકન્ડમાં શું હતું તો કે પાંચમીમાં શું હતું કે પાંચ સેકન્ડમાં કાપેલું અંતર માઈનસ ચાર સેકન્ડમાં કાપેલું અંતર કરી નાખું તો મને પાંચમી સેકન્ડમાં આપેલું કાપેલું અંતર મળી જાય સમજાય કે નહીં छठी हो तो तो कि भाई छ सेकंड में कापेलू अंतर माइनस पांच सेकंड में तो मैंने छठी सेकंड में मिली गय सात हो तो सातमी सेकंड में तो सात सेकंड में माइनस छ सेकंड में कापेलू अंतर यानी कि एनमी सेकंड में कापेल अंतर बराबर આપણે શું પાંચમી શું કેતા પાંચ સેકન્ડમાં માઇનસ ચાર તો એમ કહી શકું ને કાપેલ અંતર એક ઓછી કરી નાખવાની ને એન માઇનસ વન સેકન્ડમાં તો કે એન સેકન્ડમાં હા એન સેકન્ડમાં ખબર છે એક્સ બરાબર प्लस वन हाफ ए टी स्क्वे एन से तो आ सूत्र वी जीरो टी परंतु टी नहीं N minus, प्लस वन हाफ ए टी स्क्र नहीं मैनस वी जीरो टी परंतु टी नही शु लु एन माइनस प्लस वन हाफ ए टी स्क्वेर पर टी स्क्र नहीं एन मैनस वन नई એની વી ઝીરો એન સાદુ રૂપમાં ધ્યાન રાખશું વન હાફ એ એન સ્ક્વેર માઇનસ વી ઝીરો એન માઇનસ વી ઝીરો પ્લસ વન હાફ ઓકે એ ઓકે એન માઇનસ વનનો વર્ગ એટલે એન સ્ક્વેર માઇનસ ટુ એન પ્લસ વન ખબર ને દ્વિઘાત સમીકરણ તમે ભણી ગયા દસમામાં તો કે વી ઝીરો એન પ્લસ વન હાફ એ એન ચાદુરો માઇનસ વી ઝીરો એન ઓછે ઓછે વત્તા વી ઝીરો ઓછે વત્તે ઓછા વન હાફ એ પછી આ તો એન સ્ક્વેર માઇનસ ટુ એન પ્લસ વન થયા જો કે અહીંયા વી ઝીરો વી ઝીરો એન ઉડી ગયા તો વેધું શું વન હાફ એ એન સ્ક્વેર પ્લસ વી ઝીરો માઇનસ વન હાફ એ એન સ્ક્વેર ઓછે ઓછે વત્તા વન હાફ એ ઇન્ટુ ટુ એન -+- 1/2 a रेडी तो 1/2 an² 1/2 an² उडी गया तो वैधुसू v0 रेडी प्लस 1/2 a * 2n पण 2 2 गया એટલે 1/2 નહીં આવે એટલે શું આવશે n - 1/2 શું આવશે a યાની કે v0 + 1/2 આમાંથી એ સામાન્ય આમાંથી શું સામાન્ય એ સામાન્ય અથવા તો ખાલી એ સામાન્ય લઉં તો શું વધશે એન માઇનસ વન બાય ટુ એની કે અહીંયા લસા લઉં તો શું થશે વી ઝીરો પ્લસ વન હાફ એ અહીંયા લસા લઉં તો શું થાય ટુ એન માઇનસ વન તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર એનમી સેકન્ડમાં કાપેલું અંતર એ વીઝીરો પ્લસ વન હાફ એ ઇન્ટુ ટુ એન માઇનસ વન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ શું ઓકે રેડી ઓકે એની એન સેકન્ડમાં હોય એન ટી સેકન્ડમાં હોય તો વી ઝીરો ટી પ્લસ વન હાફ એ ટી સ્ક્વેર પણ એનમી સેકન્ડ હોય ત્યારે કાપેલું અંતર એનમી સેકન્ડમાં કાપેલું અંતર સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વી ઝીરો પ્લસ વન હાફ એ ટુ એન માઇનસ વન બસ આટલું યાદ રાખી લો સાબિતીની કંઈ યાદ જરૂર નથી તો આ બે સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આની ઉપરથી હોમવર્ક લખો એક કણ વીસ મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી અને પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે અચળ પ્રવેગથી ગતિ કરે છે તો એક કણે ચાર સેકન્ડમાં કાપેલું અંતર અને બીજું ચોથી સેકન્ડમાં કાપેલું અંતર મેળવો હોમવર્ક કરવાનું છે એના પછી એક લખો કે એક કણ પ્રારંભિક સ્થિતિમાંથી ચાર મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરે તો પેલું દસ સેકન્ડમાં કાપેલું અંતર અને બીજું દસમી સેકન્ડમાં કાપેલું અંતર મેળવો હેડ તો આ બંને હોમવર્ક કરવાના છે ઓકે હજી એક સ્ટુડન્ટનો મને મેસેજ હતો કે ઓલેસ્ટીસીની અંદર હજી નથી સમજાતું કે ક્યારે કોને સાઇનમાંથી કોષ ક્યારે બને અને કોષમાંથી સાઇન ક્યારે બને અને ટેનમાંથી કોટ ક્યારે બને તો કે એ ઓલેસ્ટીસી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ આવડવું જરૂરી છે તો જસ્ટ એક વખત ફરીથી ક્વિક ઝડપથી ઓલેસ્ટીસીનું રિવિઝન કરાવી લઉં અને હા દરેક વિદ્યાર્થીઓએ ગૂગલ ક્લાસરૂમ ફરજિયાત પણ ઇન્સ્ટોલ કરી દેવાની છે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક કંઈ મૂકીશ અને આપણો ક્લાસ કોડ એ મૂકીશ જેથી તમને તમામ મટીરીયલ તમામ વસ્તુ હોમવર્ક પણ તમે એની અંદર તમે ડાયરેક્ટ અપલોડ કરી શકો ટેસ્ટ એની અંદર અપલોડ કરી શકો ઓલ ની અંદર તમારે આ ચાર ચરણ ખાસ યાદ રાખવાના આમ કહેવાય શું ઓલ એસટીસી એમાં આ કેટલો ઝીરો આ પાય બાય ટુ આ પાય આ થ્રી પાય બાય ટુ આ ટુ પાય હા હજી ચક્કર ચાલુ જ રહે અને આ વિષમ ઘણી દિશામાં જોઈએ થી પાય બાય ટુ પાય બાય ટુ થી પાય પાય થી થ્રી બાય ટુ થ્રી બાય ટુ પાય પરંતુ જ્યારે પણ સાઇન કે કોસ પાય બાય ટુ પ્લસ કે થ્રી પાય બાય ટુ પ્લસ કે પાય બાય ટુ માઇનસુ માઇનસ પણ આવ્યું માઇનસ એ કયા ચરણમાં છે તે નક્કી કરી એની પાય બાય ટુ પ્લસ એની વિષમ ગણિત દિશામાં ચાલતું હોય તો પાય બાય ટુ પ્લસ એટલે બીજું બીજામાં સાઈન ધનુ આ જોવાનું આ સાઈન જ છે तो धन में यानी कि साइन थ्री पाई बाई टू प्लस थीटा हो तो के थ्री पाई बाई टू से तो साइन नु कोस करना ना चरण क्यों तो के थ्री पाई बाई टू प्लस तो क्या तो के आमा कोस धन हो या कौन छे साइन तो ये माइनस हो के ओके साइन कोस पाई बाई टू માઇનસ થી તો કે પાઈ બાય ટુ એવું તો કોષ નું શું કરી નાખવાનું સાઈન ચરણ ક્યુ પાય બાય ટુ માઇનસ તો પેલું બધાય ધન હોય તો કોષ તો ધન જ હોય એની કોષ ફાઈવ પાય બાય ટુ પ્લસ તો કન્ફ્યુઝ નહીં કોષ નો શું થઈ જાય સાઈન પેલા ફાઈવ ફાઈ બાય ટુ આવે ક્યાં તો કે અહીંયા વન પાઈ બાય ટુ થ્રી પાય બાય ટુ ફાઈવ પાય બાય ટુ તો ફાઈવ ફાઈવ બાય ટુ અહીંયા આવે તો કે ફાઈવ બાય ટુ પ્લસ ફાઈવ પાય બાય ટુ પ્લસ તો કે બીજું

પાય બાય ટુ પ્લસ થીટા તો કે કોટ પાય બાય ટુ છે તો કોટનું શું થઈ જાય ટેન થીટા પ્લસ પાય બાય ટુ પ્લસ બીજું બીજામાં સાયન ધન હોય કોટ કેવો હોય તો જે વિદ્યાર્થીને આ પ્રોબ્લેમ હતો લગભગ હવે સોલ્વ થઈ જશે નોટ ડાઉન કરી નાખજો ઓકે આજે લેક્ચરમાં આટલું જ હવે આપણે લગભગ બે જ ટોપિક બાકી રહ્યા એક મુક્ત પતન કરતા પદાર્થનો પ્રવેગ અને બીજું સાપેક્ષ વેગ સાપેક્ષ વેગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ નેક્સ્ટ લેક્ચર માર્ગ